ક્લેશ અજ્ઞાનતાથી થાય છે, તે ઉદય કર્મને આધીન નથી. તો અજ્ઞાનતા શેને આધીન છે? અજ્ઞાનતા એ કહે કે અનાદિથી છે જ, પોતાના સ્વરૂપનું જ્ઞાન થયું જ નથી, જગતની વાસ્તવિકતા જાણી જ નથી. કોણ ચલાવનાર છે, હું કોણ છું, કયા આધારે બને છે, કર્મ શું છે, કર્મફળ શું છે, કર્મ બંધાય છે રીતે, છૂટે છે રીતે, આત્મા શું, અનાત્મા શું, મોક્ષ રીતે, એ વાસ્તવિકતાનું જ્ઞાન જાણ્યું જ નથી. અને ધર્મનું જ્ઞાન જાણ્યું છે, ક્રિયાઓ બધી, આટલું મંત્ર કરો, આટલા પાઠ કરો, આટલી ક્રિયા કરો, એ બધું જાણ્યું છે આધ્યાત્મિક દ્રષ્ટિએ. અને તે કદાચ જાણ્યું હોય તો ઇન્ફોર્મેશન જેવું જાણ્યું છે, કારણ જે જાણ્યા પછી ક્લેશ ઘટાડે નહીં એ જ્ઞાનને જાણ્યું ન કહેવાય, એ ઇન્ફોર્મેશન કહેવાય. ધર્મ એનું નામ કહેવાય કે ધર્મ સાચો જાણીએ ને તો એનું પરિણામ આવે, ક્લેશ ઓગળતો જાય. એટલે ધર્મ પરિણામ પામે એટલે ક્લેશ જતો રહે આપણો. આ ક્લેશ નથી જતો તો ધર્મ જે જાણ્યો છે ઇન્ફોર્મેશન જેટલું છે, ક્રિયાઓ રૂપી છે, હજુ સમજણ ખૂટે છે હજુ. તો પૂજ્યશ્રી, અજ્ઞાનતા પૂર્વ ભવને જ આધીન થઈ ને? પૂર્વ ભવને આધીન એટલે શું? ભવ ભવ હતી જ, એ અજ્ઞાનતા તૂટી જ નથી. હવે પૂર્વ ભવને આધીન કહેવા કરતાં શું છે કે કર્મો બંધાય છે ને એ આ ભવમાં ફળ આપે છે. એટલે પૂર્વ ભવમાં કર્મ બંધાય છે, આ ભવમાં ફળ આવે છે. અને અજ્ઞાનતા તો જોડે હતી જ એને, અને આ ભવમાં આપણને જ્ઞાન મળી ગયું, પાંચ આજ્ઞા મળી, નિર્દોષ દ્રષ્ટિ મળી, શુદ્ધાત્માની જાગૃતિ મળી. તો બોલો, આ જ્ઞાન મળ્યા પછી આ જ જીવન આપણું હતું, પહેલાંય હતું ને આજે છે. પહેલાં ક્લેશ સાથે હતું, અત્યારે ક્લેશ વગરનું થવા માંડ્યું. એટલે આપણે જ્ઞાન બદલાવાથી ક્લેશ રહિત જીવન શરૂ થાય છે, અનુભવ થાય છે આપણને.